અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરતના વેસુ વિસ્તારમાં હીટ એન્ડરની બનેલી ઘટનામાં મૃતક દીકરી ઉર્વશી ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરતમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં સુરતના સ્થાનિક દ્વારા કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરતના વેસુ વિસ્તારમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં ઉર્વશી ચૌધરીને સ્થાનિક લોકો દ્વારા કેન્ડલ માર્ચ આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને સાથે સુરત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. તેમના દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકોના હાથમાં અતુલ વેકરિયાનું ભાજપ સાથે ઈલું ઈલું છે એટલે પોલીસનું વલણ ઢીલું છે જેવા પોસ્ટરો પણ જોવા મળ્યા હતા. પોસ્ટરોમાં અતુલ વેકરિયા અને સીઆર પાટીલ અને હર્ષ સંઘવીના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા. ઉર્વશીને ન્યાય આપો, જસ્ટિસ ફોર ઉર્વશી એવા પોસ્ટરો પણ જોવા મળ્યા હતા. જી, આપનું નામ? મારું નામ મેઘના પટેલ છે. મેઘનાબેન, તમે આજે કેન્ડલ માર્ચ કરી છે, ઉર્વશી પાસે શું કહેશો આ બાબતે? અમે આજે કેન્ડલ માર્ચ એના માટે કરી છે કારણ કે જે આ ઘટના ઘટી છે 21 તારીખે, જે આ ઘટના ઘટી છે જેના દારૂ પીને આજે સુરત શહેરની પ્રજાને આવી રીતના ખૂંચી કાઢવામાં આવીને એક આદિવાસી છોકરી બિચારી આમાં મૃત્યુ પામેલ છે, જેણે હજી દુનિયા જોવાની બાકી હતી અને એને આમાં મૃત્યુ પામેલ છે. અને અન્ય લોકો અત્યારે હોસ્પિટલમાં બી છે તે, અને એ થયા ઘટના ઘટ્યા પછી બી જ્યારે અધિકારીઓએ બી એમાં સાથ સહકાર આપી અને એને જામીનપત્ર છોડી દીધા છે, અમે એની બી આલોચના કરીએ છીએ કે એને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ. અને આમાં જે તે અધિકારીઓ આમાં જોડાયેલા છે, જે સણવાયેલા છે, તે લોકો સામે બી અમે લોકો કાલે 12 વાગે સીપી ઓફિસમાં આવેદનપત્ર આપવાના છીએ. માનનીય પાટીલ સાહેબ, પોલીસ તંત્રના આટલા અનુભવી છે, અમને સમજાતું નથી કે અકસ્માતનો ગુનો નોંધાય જ્યારે માણસ વ્યક્તિની તે સમયે અવસાન થયું હોય અને તે પણ જબરજસ્ત નશો કરીને વાહન ચલાવનારે આ અકસ્માત કર્યો હોય ને ત્યાં જ અવસાન થયું હોય, તો આ એક દીકરીને હત્યાનો ગુનો નોંધવો જોઈએ? પોલીસે હજુ સુધી IPCLમાં હત્યાનો ગુનો કેમ નથી નોંધતા? ઇન્ડિયન પિનલ કોડમાં હત્યાનો ગુનો નોંધીને એમને જામીન અપાય જ નહીં. એ અમને પોલીસ તંત્ર પર બહુ આશ્ચર્ય થાય છે અને આઘાત થાય છે. અને એવો એમનું અહીંયા નાકા પર જ એમનું અવસાન થયું હતું એટલે અહીંયા અમે એમને કેન્ડલ દ્વારા દીકરીને શ્રદ્ધાંજલિ આપી. રવિ કોઈચા, D9 ન્યૂઝ, સુરત.